हेलो फ्रेंड, वेलकम टू द चैनल। तो आज आप मोस्ट आईएमपी योजना एक महत्व वीडियो लाइन हाजर थे। अपने झींगा उछेर मत्स्य उद्योग माटे जमीन मागणी अरजी पत्र के रीतनु भरव तना विषे एक महत्व वीडियो लाइन हाजर थे। जो तुम झींगा उछेरा तो मत्स्य उद्योग माटे जमीन सरकार पास थी मागता हो तो आ फॉर्म तमारे भरव पड़े। क्या आधार पुरावा जोड़ो पड़े, क्या जमा करव पड़े, केटला दिवस में तेनो निकाल थाय, ते तमाम माहिती आपणे आ वीडियो में जोईशुं। तो चलो आपणे आ वीडियो चालू करी, जेमां सौथी पहेला छे अहींया फॉर्मना जमणी बाजू ऊपर बारकोड स्टीकर तमारे चोंटाड़ी देवानो। त्यारबाद अहींया तमे अरजी करो छो, तमारू नाम, तमारू सरनामुं, तमारू गाम क्युं छे, तमारो तालुको क्यो छे ते लखवानुं, अने अहींया तारीख जे दिवसे अरजी करो छो तेनी तारीख। त्यारबाद तमारी कलेक्टर कचेरी, तो कि तमारो कयो जिल्लो छे, તમે કયા કલેક્ટર કચેરીના અંડરમાં આવો છો તેનું નામ અહીંયા આવી રીતનું લખી નાખવાનું। આટલું થઈ ગયા બાદ તમારે કયો વિષય છે, તો કે ભાઈ આપણે વિષય છે ઝીંગા ઉછેર અથવા મત્સ્ય ઉદ્યોગ માટે જમીન મેળવવી છે। તો કયા ગામમાં, તો કે તમારા ગામનું નામ, તમારો તાલુકો અને તમારો બ્લોક નંબર એટલે કે જિલ્લો એનું નામ લખી નાખવાનું। ત્યારબાદ શ્રીમાન કરીને તમારે અહીંયા અરજદારનું નામ, શું નામ તમે અરજી કરતા હોય તો તમારું નામ, ત્યારબાદ તમારું સરનામું, અરજદારની કંપની કઈ કંપની છે એ કંપનીનું નામ લખવાનું રહેશે અહીંયા। તમારી જે પણ કંપની હોય તેનું નામ લખી નાખવાનું, જેમાં વહીવટકર્તા કોણ છે, મુખ્ય વહીવટકર્તા, પેઢીનું નામ અને રજીસ્ટ્રેશન તારીખ। ત્યારબાદ અગાઉ જમીન આપવામાં આવેલ છે, જો આપવામાં આવેલી હોય તો આ લખવાનું, નહીંતર ના લખવાનું। અને આપવામાં આવેલી હોય તો ગામનું નામ, તાલુકો, જિલ્લો તે તમામનું સરનામું તમારે લખવાનું રહેશે। ત્યારબાદ સદ્દરૂ અરજીથી કરવામાં આવેલ માગણીવાળી જમીનની વિગત, જેમાં ગામ, તાલુકો, જિલ્લો તમામ વિગત લખવાની, કયા હેતુ માટે જમીનની માગણી કરી છે, તો કે મત્સ્ય ઉદ્યોગ માટે, ઝીંગા પાલન માટે, જો કોઈ તાલીમ મેળવેલ છે, તાલીમ મેળવેલી તો હા, નહીંતર ના। હાલ કઈ વ્યવસાયમાં છું, તો કે ભાઈ અમે ખેતમજૂરી કરવી છીએ। ચાલુ ના તમારી આવક કેટલી છે આ વર્ષની, તો કે 8,000 રૂપિયા, તો 12,000 રૂપિયા, તો 15,000 રૂપિયા। ત્યારબાદ સદર હેતુ માટે જમીન મેળવ્યા બાદ કેટલી વ્યક્તિને રોજગારી આપશો, તો કે ભાઈ 10 વ્યક્તિને હું રોજગારી આપીશ। ત્યારબાદ કેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે, તો કે 1500 રૂપિયા। સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત શરતોનું પાલન કરવા સંમત છો, તો કે ભાઈ આ સંમત છે, અન્ય કોઈ માહિતી હોય તો આપો, ના ભાઈ ના, અન્ય કોઈ માહિતી છે નહીં। ત્યારબાદ અહીંયા સ્થળ, અહીંયા તારીખને, અહીંયા તમારી કંપની અથવા પેઢીના મુખ્ય અધિકારી હોય સહી અને સિક્કો અહીંયા કરી દેવાનું। ત્યારબાદ તમારે એકરાર કરવો પડશે, ભાઈ ઉપર જણાવેલ તમામ વિગત સાચી છે, કંઈ પણ ખોટી સાબિત થાય તો હું સજાને પાત્ર ઠરીશ, અહીંયા સ્થળ, અહીંયા તારીખને, અહીંયા સહી અને સિક્કો તમારે મારી દેવાનો। મિત્રો, આટલું થઈ ગયા બાદ તમારું કામ કમ્પ્લીટ થઈ ગયેલું ગણાય છે। તો અરજદાર વ્યક્તિગત કિસ્સો હોય ને તો ઉપર ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે, નહીંતર ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે નહીં। તો હવે કયા કયા આધાર પુરાવા જોઈશે તે આપણે જોઈએ। હવે અરજી સાથે તમારે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે, અરજીપત્રક, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ, અરજદારની લેખિત કબૂલાત, ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવની નકલ, રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ, કરજી હોય તો એની કંપની નકલ, આ હેતુ માટે અગાઉ જમીન આપેલ હોય તો તેનો હુકમ નંબર, લાગુ પડતો હોય તો હા, નહીંતર ના લખવાનું રહેશે, માગણીવાળી જમીન 7/12, હકપત્રક, સંપાદન હેઠળ મળેલ છે કે કેમ, તે તમામ માહિતી તમારે અહીંયા દર્શાવવાની રહેશે। એટલા આધાર પુરાવા જોડી દો, ત્યારબાદ અહીંયા સ્થળ, અહીંયા તારીખને, અહીંયા જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરીનું સીલ સ્વીકાર્યું છે તેની સહી, નામ અને સિક્કો। મિત્રો, આટલું થઈ ગયા બાદ તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયેલું ગણાય છે। હવે અરજી કોને કરવી, તો કે જિલ્લા કલેક્ટર શ્રીને, નિકાલ માટેનો અધિકાર પણ તેમને છે, ને નિકાલની સમયમર્યાદા છે 90 દિવસ, 3 મહિનામાં તમને આનો નિકાલ મળી જશે। તો મિત્રો, આવી રીતનું ફોર્મ ભરી શકો છો, જો તમે મત્સ્યપાલન અથવા ઝીંગા ઉછેર માટે જમીન મેળવવા માગો છો, તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, બાય, ગુડ લક।